गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં આપણે ભૂમિ સ્વરૂપો એમાં મેદાનોનું વર્ગીકરણ કઈકાલે કર્યું હતું, આજે એક વાર નજરમાંથી જે અને પછી આગળનો ટોપિક કરીએ. તો જો મેદાનોનું વર્ગીકરણ એની અંદર કઈકાલે આપણે બધું જ શીખી લેતા હતા, પરંતુ આજે માત્રને માત્રને થોડો રિવિઝન કરવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. મેદાન એટલે શું? તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ કે સપાટ ભૂમિ પરને મેદાન તરીકે ઓળખે છે. તે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલા છે. દુનિયાના મોટાભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલા માટીમાંથી નિર્માણ પામેલા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોને નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થાય છે. મેદાનોનું વર્ગીકરણ નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ ત્રણ પ્રમાણે કહી શકાય છે. કિનારાના મેદાન એટલે સંરચનાત્મક મેદાન, બીજા એટલે પ્રસારણના મેદાન અને ત્રીજા છે નિક્ષેપણના મેદાનો. પેલું છે કિનારાના મેદાન, કોસ્ટલ પ્લેન્સ અથવા કન્સ્ટ્રક્ટિવ પ્લેન. આ મેદાનમાં મુખ્યત્વે આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારે એટલે પૃથ્વીની ભૌગોલિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય સાંકળીનો ભૂમિ પર પહોંચે ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહેવામાં આવે છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિ ખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતને કિનારે ફેલાયેલા સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું ઉદાહરણ છે. આ સ્થળનું નામ મિત્રો 2-3 લક્ષો ત્યાં માંડી યાદ રહેશે. નેક્સ્ટ, જમીનના તળિયા ઘસાવાને કારણે પણ આવા મેદાનનું નિર્માણ થઈ છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારનું નિર્માણ પામેલું છે. હવે છે ઘસારાના મેદાન એટલે કે ઇરોશિયોનલ પ્લેન. પૃથ્વી સપાટી પર સતત ઘસારાની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબા ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી, નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન ઘસારાથી નિર્માણ પામેલા છે. ઘસાર દ્વારા બનેલા મેદાનોને પેલી પ્લેન કહે છે. ચલો હવે નેક્સ્ટ છે નિક્ષેપણના મેદાન. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા બથરાયેલ કામ એના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા ગોતરો ભરાવાથી આવા મેદાનો નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવેલા છે. પાણી સાથે મિત્રો બધી જ રેતી પાણી બધી ઘસરાઈને આવી જાય છે અને તે મેદાનોની રચના થાય છે. ભારતમાં ગંગા જમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઇટલીમાં પો નદી દ્વારા બનેલા લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનોના વિશિષ્ટ દ્રષ્ટાંતો છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે. કાંપ છે નદી દ્વારા ઘસરાઈને આવે અને તેના કોતરો જમીન પુરાય જાય અને જે મેદાન બને નદીના મેદાનો અને સરોવર છે એ કાંપને ઘસરીને લઈ આવે અને જે પુરાય એને કહેવાય સરોવરના મેદાનો. કશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. હવે છે મેદાનોનું ઉદાહરણ. મેદાનોના મહત્વમાં માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનમાં સ્થપાય છે. સપાટ મેદાન થોડા સડક માર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી પૂરવા થયું છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનમાં જ આવેલા હોય છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે ખૂબ જ વધારે ઉપયોગી હોય છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. તો આ તો આપણો લાસ્ટ ટોપિક મેદાન. હવે થોડા ટોપિક છે સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે કે ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરમાં જળ ભાગનો આંશિક ભાગ એટલે કે થોડો ભાગ એટલે કે ઉપસાગર જે જમીન પર તે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરનો વિસ્તાર નાના કદના હોઈ શકે છે. ભારતના બંગાળનો ઉપસાગર તેનો શ્રેષ્ઠ ઉદાહરણ છે. બંગાળની ખાડી કે બંગાળનો બે ઓફ બંગાળ એટલે ઉપસાગર બે ઓફ બંગાળ એવું આપણે સાંભળેલું હશે. બીજું છે અખાત એટલે કે ગોલ્ફ.
જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને કહેવાય બખારત. ઉદાહરણ તરીકે ખંભાત નો અખાત અને કચ્છનો અખાત. 3 બાજુ ભૂમિ પર હોય અને એક બાજુ પાણી હોય. પછી છે કેમ, એટલે કે ભૂશિર. ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય, જેને સમુદ્ર રેખા તરીકે ની સંકલ્પના આપી શકાય. જેમ કે ભારત, કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા. બરાબર, આ બધા જ વિસ્તારો આપણે સમજવાના હોય મિત્રો, નેટમાં પણ સર્ચ મારી શકો છો. પછી છે આઈલેન્ડ, એટલે કે ટાપુ. જે ભૂમિમાં ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ કહેવાય. જેમ કે લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર, સંપદવાર, બેટ દ્વારકા, પેરોટમ, નારા બેટ, પેરોમ બેટ, સિયાર બેટ વગેરે બેટ છે. પછી છે વેલી, એટલે ખીણ. પર્વતોની ભરમાળા વચ્ચે આવેલા નીચાણ વાળો ભાગ, ગેટ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના પ્રસારણ કાર્યને પરિણામે ખીણોની રચના થાય છે. જેમ કે કાશ્મીરની ખીણ. બરાબર, તમે ઘણા બધા ફિલ્મ્સની અંદર પણ આ ખીણો જોયેલી હશે. હવે છે સમુદ્ર ધોની, એટલે કે સ્ટ્રેટ. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધોની કહે છે. જેમ કે બાલ્કની સમુદ્ર ધોની ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે. અને લાસ્ટ છે સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને કહેવાય સંયોગી ભૂમિ. જેમ કે પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે, પનામા બહેર છે. ચલો મિત્રો, તો આજે આપણે પેજ નંબર 66, 67 અને 68 અથવા એડિટ કરેલા છે. પેજ નંબર 66 અને 67 આની ઉપર આપણે આજે પાઠમાં જેટલું કહ્યું એ તમારે તમારી રફબુકમાં એક વાર લખવાનું છે. અને સ્વાધ્યાય છે આ પાઠનો એ તમારે તમારી બાકી બુકમાં લખવાનું છે. સમજાયું મિત્રો? તો હવે આ હોમવર્ક તમારે વ્યવસ્થિત રીતે રફ અને બાકી બુક બંનેમાં કરી લેવાનું છે. હવે મળશે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.